નિફ્ટી મિડકેપની આજે એક્સપાયરી છે, સિલેક્ટેડ ટીમની આજે એક્સપાયરી હોય છે. આપણે જોયું છે કે આ સપ્તાહ દરમિયાન નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં આપણને રેકોર્ડ હાઈ જોયા હતા, અને પરંતુ ગઈકાલે તેમાં આપણને દબાણ પણ સાથે કારોબાર થતો જોવા મળ્યો છે. પરંતુ હવે આજે જોવાનું રહે છે કે સિલેક્ટેડ ટીમની જે એક્સપાયરી છે તે કયા લેવલ્સ પર આજે આવશે. ત્યારબાદ આજે કેબિનેટની અહમ બેઠક આજે યોજાવા જઈ રહી છે અને એ સવારે 10:30 વાગે યોજાશે. એટલે તેના પર આપણે ખાસ નજર રાખવાની રહેશે. સાથે જ આજે સવારે 10:30 વાગે ભારતના સર્વિસ પીએમઆઈ અને કમ્પોઝિટ પીએમઆઈના નંબર્સ પણ જાહેર થશે, તેના પર નજર રાખીશું. હવે ગ્લોબલ અપડેટ્સમાં નજર કરી લઈએ તો ચીનના કમ્પોઝિટ પીએમઆઈના ડેટા આજે જાહેર થવાના છે, અને યુરોપમાં આજે ECB નોન મોનિટરી પોલિસીની મિટિંગ છે, તેના પર નજર રાખવાની રહેશે. અને કમ્પોઝિટ પીએમઆઈના ડેટા અને PPIના નંબર્સ પણ આજે જાહેર થશે, તેના પર નજર રહેશે. US રેડ બુક અને મે ફેક્ટરી ઓર્ડર્સના ડેટા આજે જાહેર થશે, તેના પર નજર રાખીશું. હવે ગ્લોબલ એલર્ટ પર નજર કરી લઈએ તો આજે US FOMC મિનિટ્સ આજે જાહેર થશે, તેના પર નજર રહેશે. અને FOMC સભ્ય વિલિયમ્સનું આજે સંબોધન છે, તેના પર આપણે નજર રાખીશું. હવે IPO પર નજર કરી લઈએ આપણે આજે તો સેન્કો ગોલ્ડ IPO ભરવાનો આજે બીજો દિવસ છે. આ IPO પહેલે દિવસે પૂરો સબસ્ક્રાઈબ થયો છે, એટલે કે 1.21 ગણો IPO ભરાઈ ચૂક્યો છે, અને તેનો પ્રાઇસ પણ 301-370 રૂપિયા પ્રતિ શેર છે. હવે એક્સ ડેટ પર નજર કરી લઈએ તો આજે ભણસાલી એન્જિનિયરિંગ, દીપક સ્પેનસ, એમ્ફેસિસ અને સુંદરમ ફાઇનાન્સિંગ એક્સ ડેટ આજે છે. બોર્ડ બેઠક પર નજર કરી લઈએ તો સોલાર ઇક્વિટી ફાર્મા સાયન્સની આજે બોર્ડ બેઠક યોજાવાની છે, જેમાં તેઓ રાઇટ્સ ઇસ્યુ દ્વારા ફંડ એકત્ર કરવા પર વિચાર કરશે. અને હડસન એગ્રો પ્રોડક્ટની પણ આજે બોર્ડ બેઠક યોજાવાની છે, જેમાં તેઓ પોતાના વિન્ડમિલ્સ ડિવિઝનનું જે વેચાણ કરવા જઈ રહ્યા છે તેના પ્રસ્તાવ પર તેઓ આજે વિચાર કરશે. ત્યારબાદ મોન્સૂન અપડેટ પર નજર કરી લઈએ તો IMD આજે મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, તેના પર નજર રાખશું. અને મહારાષ્ટ્ર પોલિટિકલ ઇવેન્ટ્સ પર આજે ખાસ નજર રહેશે કે NCPના બે અલગ અલગ જૂથો વચ્ચે આજે શક્તિ પ્રદર્શન છે, જેમાં અજિત પવાર અને જયંત પાટીલ મુંબઈમાં બે અલગ અલગ સ્થળો પર પોતાની બેઠક યોજાવા જઈ રહ્યા છે, તેના પર નજર રહેશે. અને આજે પાછું બજાજ ઓટો છે તે આજે સમાચારમાં પણ રહેશે, અને તેના પર આજે ખાસ નજર રાખવાની રહેશે. એનું કારણ એ છે કે બજાજ ટ્રાયમ્ફ આજે બાઇક જે છે તે પુણેમાં આજે લોન્ચ થવાની છે, અને 1:15 આ બાઇક લોન્ચ થવા જઈ રહી છે. અને મારુતિ પણ આજે એક્શનમાં જોવા મળી શકે છે, કારણ કે મારુતિની નવી MPVનું આજે સવારે 11:30 વાગે ડેબ્યુ છે. એટલે આ બધી જ મહત્વની ઇવેન્ટ્સ છે જેના પર આજે આરતી આપણે નજર રાખવાની રહેશે. જે ઘણી બધી મહત્વ